શક્તિશાળી બનાવવા, સ્વતંત્ર વિચાર કરતી કરવા કેટલું કર્યું છે. હું તો તમારી ફેન છું. અરે ના ના, તમારી પાસે તો સ્ટુડન્ટ જેવા. અરે લોકો શું કહે, અમે તમને નિમંત્રણ આપીએ છીએ ને. ના ના, મારે કોઈ બહાના ન જોઈએ. તમે આવો છો તે ફાઇનલ. ઓકે ઓકે, થેન્ક્સ, થેન્ક યુ વેરી મચ. રૂડી, નક્કી કોક છે કાબોન. તમ તો કહેતા હતા ને કે બધું પૂરું, મારે લગ્નની ઉતાવળ નથ. સરપ્રાઈઝ લે, વળી પાછું બમ થયું. એ બોન કયો ને, કયો ને, કોણ છે બોન? હા કયો ને. ના ના, એવું કાંઈ નથી. તમે બે ગાંડી થઈ ગઈ છો. સુમેધાબેન ઝવેરી સાથે વાત કરતી હતી. ખૂબ મોટું નામ છે એમનું. આ પીડિત, કચડાયેલી, અભણ ને લાચાર બહેનોને એને ઓળખ આપી છે, પગભર કરી છે. અને હું પણ તો તેના કામમાંથી જ પ્રેરણા લઉં છું. ઓય ઓય, મને તો એમ કે કોઈક મૂરત્યું હશે. પણ હારું હારું, લ્યો, તે કોઈક મોટા અને કોઈક નવા બનાવવાના છે ને? હા એમ જ. થોડીક નિરાશ થઈ રૂડી, તને વાલીના કામની કદર થઈ. તમારી મહેનત ફળી ને મારી સદ્ભાવના પણ. પણ હા છોડ્યો, આપણે ઓલો જયંતી જમાદાર નહીં, એ હમણાં બહુ દુઃખી છે. આ હંધાઈ કામની રામાયણમાં ઈ એની પત્ની કંચનને ભૂલી ગયો હશે. તે આખા ગામમાં કહેતો ફરે છે કે મારી કંચુ ક્યાં છે, મારી કંચુ ક્યાં છે. અને કહે છે કે મારી કંચુને બોલાવો, મારી કંચુને બોલાવો. જમાદાર પણ ખરા છે. આ છે અમારું ગામ, સારું ગામ છે. ધેટ્સ વેરી નાઇસ સુરભાબેન. ઓ સોરી સોરી, તમે તો આ ગામના ટીચર બોન છો નહીં? હા, આ ગામનો પ્રેમ છે. અરે પ્રેમ એટલે તો બોન માટે તો જીકા જીકા જી, એવું જ લાગે છે. પણ તમે આ સૌજી, કાના અને બીખાને ઠેકાણે કઈ રીતે લાવ્યા? આ સ્ત્રીઓની હિંમત અને સમજ જુઓ. સ્ત્રીમાં એવી શક્તિ રહેલી છે કે આવા તત્વો ઠેકાણે આવી જ જાય. એ તો બરાબર. પણ આ સ્ત્રીઓને ભણાવવાનું, એમને કામ આપવાનું, રોજગારનું, એ બધું સીધી જ વાત છે. સ્ત્રીઓ ભણેલી ન હોય તો પોતાના પ્રશ્નોને સમજી ન શકે, પોતાની સમસ્યાઓને કેમ ઉકેલવી એની ખબર ન પડે.
માર ખાધા કરે અને રોટલા ટીપ્યા કરે, એટલે મેં વિચાર્યું કે એને ભણાવું, પગભર કરું, ગૃહ ઉદ્યોગ શીખવું, સ્વાભિમાન પ્રગટે અને પોતાના પ્રશ્નોનો સામનો કરી શકે. પણ આ અભણ માણસો સ્વાભિમાનમાં સમજે નહીં, એમના વચ્ચે વધુ ઝઘડો થાય, પરિવારમાં ભંગાણ પડે, પતિ પત્ની વચ્ચે તિરાડ પડે, એ અંગે તમે વિચાર્યું? હા, એ વાતે હું સ્પષ્ટ જ હતી અને છું. તેઓનું ઘર ભાંગે નહીં, હળવી સજા થાય અને જેલમાં રહીને સુધરે, અને પોતાની પત્નીને કમાતી જોઈ અને થોડા શરમાય, અને એવું ન થાય તો આ સ્ત્રીઓના મન જાણી ને બંનેને છૂટા કરીએ, અને જો એવું ન કરવું હોય તો આ ગામ એ સ્ત્રીઓનો સત્કાર કરે અને એના પ્રશ્નોમાં સહકાર આપે. ઓકે ઓકે, આ યુનોની ટીમ આવે છે, તો એ ફંક્શનમાં આજે તમે શું બોલવાના છો? ચ્વિંગમ? નો થેન્ક્સ, આ રૂડીને આપો, એને આ ગમ ને ચોકલેટ એવું બધું બહુ ભાવે. હા, આ સ્ત્રીઓ હિંમતવાળી છે, ક્લેવર છે, પણ કોઈ પણ કામમાં પાછળ પડે તેવી નથી. હું તો બસ એટલું જ કહું છું કે આ ગુજરાતના અને ભારતના ગામે ગામમાં જો આવી જાગૃતિ આવી જાય ને તો મોટું કામ થઈ જાય, સ્ત્રીઓના જીવનનો અને ગામનો તો નકશો જ બદલી જાય. વાહ સુરભાબે, તમારી જેમ મને પણ આ ફંક્શનની જ ચિંતા છે, પણ તમારી હિંમત જોતા એમ લાગે છે કે આજનો કાર્યક્રમ પણ બહુ જ સરસ થશે. સો બેસ્ટ ઓફ લક એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. એ મહારાજ, ઉભારીઓ ઉભારીઓ, તમે મને કયો કે હું છે ને આ ફટાકડીયા રે કેવો લાગું છું? એ જેતી જમાદાર, એ હન દુઈ સરસ લાગે છે. લ્યો હવે હાલો, હવે અને સાંભળો, આ કાનો ભીખલો કે જગલો કે બગલો, એકે કાર્યક્રમની જગ્યાએ ફરકવાનો જોઈ, સમજ્યા? ઈ હંધાય ઓલા ઢેલ કુકડી ને. હું હું બોલો? કુકડી કુકડી. હવે ઢેલ કુકડી ઈ તો મને યાદ છે. એ મહારાજ, હાલો હાલો, હવે ઓલા મહેમાનોનું સ્વાગત કરીએ. હાલો 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 હાલો. નમસ્તે ભાઈઓ, બહેનો અને મહેમાનો, આજે ટીમવર્ડ ગામમાં એક આનંદની ઘડી આવી પહોંચી છે. સૌ પ્રથમ હું શુલભા જોશીને વિનંતી કરું કે તેઓ આવીને તેમના કામ અંગે વાત કરે. નમસ્તે મહેમાનો, ગ્રામજનો તથા મારી વાલી રૂડી જેવી બહેનો, આ ગામમાં જ્યારે શિક્ષક બનીને આવી ત્યારે આ ગામમાં ઘણા પ્રશ્નો હતા. કોઈ પોતાની દીકરીને શાળાએથી બળજબરીથી ઘેરે લઈ જતું તો આ વાલી જીવી જેવી બહેનોને પોતાના પતિનો માર સહન કરવો પડતો, કોઈને સંતાન ન હોવાનું દુઃખ હતું તો કોઈને દહેજનો પ્રશ્ન હતો, તો કોઈ પોતાની વૃદ્ધ માને માર મારતું તો કોઈ પોતાની માને ગાળો આપતું. એમાં મેં નાનું કામ કર્યું. આ સ્ત્રીઓને પોતાના પતિના અત્યાચારમાંથી મુક્ત કરી અને ભણાવી અને પગભર થવા માટે ગૃહ ઉદ્યોગ શીખવ્યો, ભરત ગૂંથણ શીખવ્યું, અને ખુશીની વાત તો એ છે કે આ બહેનો હવે કમ્પ્યુટર પણ શીખી રહી છે. પણ આ કામ હું એકલી ન કરી શકત, આ કામ માટે મને આપણા જ ગામના શંભુ મહારાજ, સરપંચ અને જમાદારે ટેકો આપ્યો. ક્યારેક શહેરમાંથી બંસી બહેન જેવી બહેનો આવીને અમને મદદ કરતી. અમારો ઈરાદો આ બહેનોનું ઘર ભંગાવવાનો નહોતો, આ બહેનો પોતાના પતિના અત્યાચારમાંથી મુક્ત થાય
અને પોતાનું સ્વાભિમાન પાછું આવે એવો હતો. બસ વધારે કંઈ જ નહીં કહું. આભાર. હવે હું મહિલા અગ્રણી સુમેધાબેન ઝવેરીને વિનંતી કરું કે તેઓ બે શબ્દ કહે. તેઓ ગુજરાતના તેજસ્વી મહિલા છે. સુમેધાબેન પ્લીઝ. માય લવલી સિસ્ટર્સ, મારી વાલુડી બહેનો, તમે આ નાનકડા ગામનું વિશ્વના નકશામાં નામ મોટા અને સોનેરી અક્ષરે કોતરાવ્યું છે. તમે સૌ અભિનંદનના અધિકારી છો. તમારી હિંમતને હું દાદ આપું છું. અહીં નાના ગામમાં લાકડીઓના માર પડે છે અને ત્યાં શહેરમાં દીકરીઓના ચહેરા પર એસિડ ફેંકવામાં આવે છે. અહીં ગાળો આપવામાં આવે છે અને ત્યાં અપહરણ થાય છે. પરંતુ હવેનો જમાનો મૂંગા મોઢે સહન કરવાનો નથી, પ્રતિકાર કરવાનો છે. અને પ્રતિકાર એટલે સંઘર્ષ નહીં, પરંતુ સમજદારીપૂર્વક અને હિંમતપૂર્વક અસહકાર કરવાનો છે. માર ખાઈશ નહીં અને ખાવા દઈશ નહીં. મશ્કરી સહન નહીં કરું અને કરવા દઈશ પણ નહીં. તમે આ કરી દેખાડ્યું છે. જીવી, રૂડી, વાલી, તમે તમારા પતિની ચિંતા જરૂર કરી, પરંતુ તેના કામ માટે તેને જેલમાં મોકલ્યા એ કંઈ ઓછું નથી. તમે ખરેખર હિંમતપૂર્વકનું કામ કર્યું છે. આજે હું તેજલબેન ફ્રાન્સિસ સાથે આપને વિશ્વની બહાદુર મહિલાઓનો, તેમના શિક્ષણનો અને તેના પુનર્વસનનો પુરસ્કાર આપવા આવી છું. તમારી હિંમતને અમારા લાખો સલામ. આભાર. જેણે દેશમાં તો નામ મેળવ્યું જ, પરંતુ પછાત, અભણ અને શોષિત મહિલાઓ માટે ફ્રાન્સ અને અમેરિકામાં પણ કામ કર્યું. એવા ફ્રાન્સના એટલે કે તેજલબેન ફ્રાન્સિસને હું વિનંતી કરું કે તેઓ આવીને બે શબ્દ કહે. માય બોલ્ડ, બ્યુટિફુલ, ઇનોસન્ટ સિસ્ટર, બ્રધર્સ એન્ડ ઓલ ટિમ્બર ફેલોઝ, નમસ્તે. હું બહુ ગુજરાતી નથી જાણતી, સમ વર્ડ્સ, સો થોડાક શબ્દોમાં મારી વાત પૂરી કરીશ. સ્ત્રીઓને હિંમત બતાવવાની છે, શ્રદ્ધા રાખવાની છે, એકબીજાને ટેકો આપવાનો છે, રાઈટ? ભણવું, ભણાવવું, ઘરકામ કરવું, પૈસા કમાવા, એન્ડ યસ, સૌથી મોટું કામ, નોટ ટુ સરેન્ડર એટ એની કોસ્ટ, કોઈના તાબે ના થવું, અન્યાય સહન ના કરવો, પતિને સાચી વાત કહેવી, મધર ઇન લોને, ઓ આઈ મીન ટુ સે સાસુને મહિલાનું મહત્ત્વ સમજાવવું, હિંમત કરી આગળ આવી પોલીસમાં જવું, રાજ્ય સરકારમાં જવું, કેન્દ્ર સરકારમાં જવું, કાયદો હાથમાં ન લેવો, પણ હા, કાયદેસર જે કર પણ થાય ને તે કરી છૂટવું. મેં તો અડધાથી વધારે દુનિયા જોઈ છે. શરીર વેચતી બહેનોને જોઈ, શોષણ પામતી બહેનોને જોઈ, અરે દીકરાઓના માર ખાતી બહેનોને જોઈ, પણ આજે આજના યુગમાં પાયલોટ થતી, વકીલ થતી, ઇજનેર થતી, ડૉક્ટર થતી, અરે પ્રધાન થતી બહેનોને પણ જોઈ, સો આઈ એમ હેપી. તમે બધા ખૂબ જ વંદનીય છો, આદરણીય છો, ગામડાની ભલી ભોરી બહેનો છો. આઈ મસ્ટ સે, લાખ વાતની એક વાત, શ્રદ્ધા, હિંમત, નિશ્ચય, બહાદુરી, અભ્યાસ, શિક્ષણ જેનામાં છે તે સફળતાના શિખરો સર કરે છે. તમારી સફળતામાં હું તમારી સાથે છું ને તમારા દુઃખમાં પણ. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ. આભાર. તેજલબેન, વાહ, જિક્કા જિક્કા. એ આમ વસે ના બોલાય. હવે આ બહેનોની સાથે પિતાની જેમ રહેનાર આ ગામના વડીલ એટલે કે શંભુ મહારાજને આપણે સાંભળીએ. શંભુ મહારાજ,
મહાદેવ હર. સ્ટેજ ઉપર બેઠેલા બહેનો, ગામના બહેનો, મારી દીકરીઓ સુલભાબોન અને સરપંચ સાહેબ, હાઉને મારા મહાદેવ હર. મારા ધર્મપત્ની એટલે કે સ્વર્ગસ્થ ગોરાણી કહેતા કે યા દેવી સર્વભૂતેષુ સિદ્ધિ રૂપેણ સંસ્થિતા, આજે મને આનંદ છે કે મારા ગામની બહેનોને સિદ્ધિ મળી છે. એમનું નામ રાજ્ય અને વિદેશમાં ઉજ્જવળ થયું છે. પણ આ સિદ્ધિ કઈ એમને એમ નથી મળી. એ માટે આ દીકરીઓએ ઘણું સહન કર્યું છે. હા, ઘણું સહન કર્યું છે ને એનો હું સાક્ષી છું. હા, મારી દીકરી જીવલીને મેં માર ખાતી ને ઢસડીને લઈ જવાતી જોઈ છે. અને આ વાલીને ગાંડી ગાંડી કહી અને સંતાપ આપતી એની સાસુ બચ્ચી ડોસીને જોઈ છે. મજૂરી કરી અને ગૌરી ને રામલાને ભણાવતી એવી માં રૂડીને અપમાનિત થતા જોઈ છે. અરે અરે, કાનો કે કરસન નામ આપેલા દીકરાના હાથે માર ખાતી એવી જશોદા માને જોઈ છે. અમારા શાસ્ત્રમાં દેવીની સ્ત્રીની પૂજા લખી છે. જો આ ગામને આ દીકરીઓનો શ્રાપ લાગશે તો આ ગામનું શું થશે? એવી ચિંતાથી ને પીડાથી મેં આ દીકરીઓનો હાથ જાયલો, એમને આશરો આપ્યો ને એમને હિંમત આપી અને સરપંચ સાહેબનો ટેકો લઈ અને અમે સુલભાબોનની પડખે ઉભાર્યા. આજે મને ગોરાણીનું સપનું પૂરું થતું હોય એવું લાગે છે. આ દીકરીઓની સફળતામાં મારું આખું સફળ થઈ ગયું. ધન્ય છે જગત જનની, ધન્ય છો આપ સૌ, ધન્ય છો મહાદેવ. અને વધુ કંઈ નહીં કહેતા, હવે હું સરપંચને વિનંતી કરું છું કે તેઓ આવીને બે શબ્દ કહે. હોને સરપંચના રામ રામ. અમે તો એટલું જ જાણીએ કે ગામની બહેનોનું સન્માન થવું જોઈએ અને એને માન આપવું જોઈએ. આ હું બહુ ભણેલો નથી એટલે શરૂઆતમાં આ ટીચર બોર્ડની હું વિરોધમાં જ હતો. પણ પછી થયું કે આ સરપંચનું કામ શું? સરપંચનું કામ ગામમાં સફાઈ, જાજરૂની વ્યવસ્થા કે પાણીની સુવિધા આપવા પૂરતું નથી. અરે, ગામના માણાના મન એક એક દોરામાં પરોવાય ને એ સરપંચનું કામ છે. અને આપણા ગાંધી બાપુ સફાઈનું કહેતા એની આરે રામ રાજ્યનું પણ કહેતા ને. હા,
જો ભાઈ, ગામમાં હંપ હોય, ગામમાં ભાઈચારો હોય, પણ આ હંધુઈ ક્યારે હોય? આ હંધુઈ ક્યારે હોય? ગામની દીકરીઓ અને ગામની માના હૃદય પરસન હોય, અને ગામનો દીકરો ગામનો તારણહાર હોય. હવે તો હું આ ટીચર બોર્ડ અને આ મારા જ્યારે જોડાઈ ગયો છું, મેં તો નાનકડી ફરજ મારી પૂરી કરી છે. અરે મેં ગામમાં દીકરીઓનું ઘર અને મૈયા કુટીર બનાવ્યા છે. તમે હવ આ નાનકડા સરપંચને, આ નાનકડા સેવકને આશીર્વાદ આપજો. બીજું તો હું કહું, પણ એટલું જરૂર કહીશ કે હવે આવતી ચૂંટણીમાં આ જીવી રૂડી કે વાલીને ઊભી રાખજો. આ સરપંચનો હવ પેલો ટેકો હોય છે. હા, ઈ કહું, આ ગામની વચોવચ કહું છું, વચન છે મારું. બસ બીજું તો હું કહું. લ્યો, હવે આનંદની ઘડી આવી પહોંચી છે. સૌપ્રથમ જીવીને, પછી રૂડી બહેનનો અને પછી વાલીનું સન્માન કરશું. એ સન્માનને બંસીબેન વધાવશે. નમસ્તે. ટિમ્બરના બહેનોને મળી તેને હું મારું સદભાગ્ય સમજું છું. મેં તો તેમને માત્ર ભરતકામ અને શિવણકામ જ શીખવ્યું છે, પણ તેમણે મને ઘણું બધું શીખવ્યું છે. તેમણે મને દુઃખમાં અને સંઘર્ષમાં ધીરજ કેમ રાખવી તે શીખવ્યું. તેમણે મને સંઘર્ષમાં શ્રદ્ધા કેમ રાખવી તે શીખવ્યું. ભોળા શંભુ મહારાજ પાસેથી હું ઉદારતા અને આદર શીખી. નિર્દોષ જમાદાર પાસેથી હું હસતા શીખી. અને સુલભાબેન પાસેથી હું લીડરશીપ શીખી. આપ સૌનો ધન્યવાદ, આપ સૌનો આભાર. કાર્યક્રમ અહીં પૂરું થાય છે અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નાક વ્યથા